તો ગુજરાત માટે ઓગસ્ટ મહિનાની અંદર અરબ સાગરમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. કદાચ પહેલી વખત એવું જોવા મળશે અરબ સાગરની જે સિસ્ટમ છે તે ગુજરાતમાં ભારે વરસાદ લાવી શકે છે અથવા તો આખું ચિત્ર બદલી શકે છે. કેમ અમે આવું કહી રહ્યા છીએ? સૌથી પહેલા તો ન્યૂઝ 18 ગુજરાતી આપને જણાવ્યું હતું કે અરબ સાગરમાં કંઈક હલચલ જોવા મળી રહી છે. હવે જે હલચલ છે એનો ટ્રેક આપ જોશો તો આપને અહીંયા આગળ અરબ સાગરની અંદર નજરે પડશે કે એક લો પ્રેશર સિસ્ટમ જે છે તે જોવા મળી રહી છે. હવે આ લો પ્રેશર જે સિસ્ટમ સક્રિય થઈ છે અહીંયા આગળ એ દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોને પોતાની સાથે સાથે આગળના જતા જતા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ કરાવી શકે છે. અરબ સાગરની અંદરની આ જે સિસ્ટમ છે તે અંદાજિત 20-21 ઓગસ્ટની પછી એક્ટિવ થતી જોવા મળી રહી છે અને ત્યારબાદ જેમ જેમ તારીખો આગળ વધી રહી છે તેમ તે ખૂબ જ નજીક પહોંચી જાય છે ગુજરાતની. આપને જણાવી દઈએ કે હાલમાં આ લો પ્રેશર છે, જો કે અંબાલાલ પટેલ જે આગાહીકાર જે હવામાન નિષ્ણાંત તેઓએ તો ડીપ ડિપ્રેશન સુધીની આગાહી કરી દીધી છે. એટલે કે જે વાવાઝોડું હોય તેનું એક પગલું પહેલા, વાવાઝોડુંમાં પરિવર્તિત થાય તેનું એક પહેલાનું સ્ટેજ જેને ડીપ ડિપ્રેશન માનવામાં આવે છે તેમાં સર્જાઈ શકે છે. જો કે હજી તો આ લો પ્રેશર જ છે અને લો પ્રેશર ઉપર જ જોવા મળી રહ્યું છે, પરંતુ જે ઝડપ છે પવનની આસપાસના વિસ્તારોની અંદર તે 82 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે. હવે જેમ જેમ સમય જઈ રહ્યો છે, જેમ કે અત્યારના આજ આપ ચિત્ર જોઈ રહ્યા છો તે 21 તારીખનું છે, 21 ઓગસ્ટની આવી પરિસ્થિતિ છે, પરંતુ જેમ જેમ સમય જતો જોવા મળી રહ્યો છે તેમ તેમ તે ગુજરાતની નજીક આવી રહ્યું છે અને ત્યાં ચિંતાની વાત એ માટે છે કારણ કે પહેલી વખત અરબ સાગરની આવી કોઈ સિસ્ટમ જોવા મળી રહી છે કે જે ભારે વરસાદ અનેક વિસ્તારમાં લાવી શકે છે. જેટલો પણ ભેજ છે, જેટલો પણ આસપાસના વાતાવરણમાં ભેજ છે તે આખે આખા જે સિસ્ટમ છે આ સિસ્ટમની અંદર સમાઈ રહ્યો છે અને તેના કારણે એ થઈ શકે છે. જેમ કે અત્યારના આપ 24 તારીખનું આ ચિતાર જુઓ તો જે મહારાષ્ટ્ર અને જે દરિયા કિનારાના વિસ્તારો છે આ તરફ ત્યાં આગળ ભારે વર્ષા થતી હશે, ભારે વરસાદ જોવા મળતો હશે અને આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ થશે. તેની સાથે સાથે અત્યારનું જે ચિત્ર કહી રહ્યું છે તે પ્રમાણે 25-26 તારીખમાં એક વખત તે ખૂબ જ નજીક આવી જાય છે મહારાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર. જે હાલનો ગ્રાફ છે GFS મોડેલ પ્રમાણે તો આ 26 તારીખની આસપાસની પરિસ્થિતિ છે કે જે ખૂબ જ નજીક છે મહારાષ્ટ્રની આસપાસ અને પવનની ગતિ છે 71 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ જોવા મળી રહી છે. હવે અહીંયા આગળ પરિસ્થિતિ એ છે કે તે ખૂબ જ નજીક આવી રહ્યું છે 27-28 તારીખ થતા થતા ગુજરાતની. જે અત્યાર સુધીનો ગ્રાફ છે 10 દિવસ પહેલાંનું જે પૂર્વાનુમાન આપણે જોઈએ તો 10 દિવસ પહેલાંના પૂર્વાનુમાન પ્રમાણે 27 તારીખની આસપાસ તે ગુજરાતના દરિયા કિનારાની અને દક્ષિણનો જે ભાગ છે ગુજરાતનો તેની ખૂબ જ નજીક આવી જાય છે. હવે આ 27 તારીખ પ્રમાણે આપ જુઓ તો હિલચાલ તમામ આસપાસના વિસ્તારોમાં વધી ગઈ છે. અહીંયા આગળ પણ આપ જોશો તો નાની નાની સિસ્ટમો જે છે તે એટલા માટે જોવા મળતી હશે મહારાષ્ટ્રમાં કેમ કે ખૂબ જ નજીક છે મહારાષ્ટ્રની આ. હવે જો આ ગ્રાફ છે અથવા તો આ જે હાલમાં GFS મોડલ જણાવી રહ્યું છે તે પ્રમાણેની પરિસ્થિતિનું પણ અનુમાન લગાવીએ અને આગળના 5-7 દિવસ એટલે કે ઓગસ્ટના અંત સુધીની જો વાત કરીએ તો આ સિસ્ટમ જે છે તે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાંથી પસાર થઈ શકે છે. એટલે જે રીતે આપણે જોયું હતું કે પોરબંદરની અંદર, દ્વારકાની અંદર જે ભારે વરસાદ થઈ ગયો, જૂનાગઢની અંદર ફરી એક વખત આ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં આગળ ભારે વર્ષા થઈ શકે છે. ભારે વરસાદની શક્યતાઓ ઓગસ્ટના અંતમાં જોવા મળી રહી છે જો આ લો પ્રેશર આ રીતે જ આગળ વધે છે તો. જો કે હાલમાં અંબાલાલ પટેલ કે જેઓ ડીપ ડિપ્રેશનની આગાહી કરી ચૂક્યા છે અરબ સાગરની અંદર, જો એવું થાય છે તો સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થશે અને તેમાં મધ્ય ગુજરાત સુધીના વિસ્તારો પણ સમાવેશ થાય છે અને ઉત્તર ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે. જો કે હાલમાં જે ગ્રાફ છે 27 તારીખ સુધીનો તે પ્રમાણે આટલા વિસ્તારની અંદર પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવે અહીંયા આગળ બીજી એક મહત્વની વાત છે પશ્ચિમ બંગાળની. આ તો આપણે જે પ્રિડિક્શન કરી રહ્યા છીએ, જે વાત કહી રહ્યા છે તે આપ જોઈ રહ્યા છો, પરંતુ આ તરફ પશ્ચિમ બંગાળની અંદર પણ એક લો પ્રેશર સક્રિય થતું જોવા મળી રહ્યું છે 27 ઓગસ્ટની આસપાસ. એટલે જે કોરો જવાવાળો મહિનો છે ઓગસ્ટ, તે ઓગસ્ટ થતા ખતમ થતા થતા ફરી એક વખત સારા સમાચાર લઈને આવશે અને વરસાદ જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં નથી થયો તે વરસાદ જોવા મળી શકે છે. કારણ કે જે રૂટ આનો જોવા મળી રહ્યો છે તે સીધો જ આવી રહ્યો છે ગુજરાત તરફ. આપ અહીંયાથી નજર કરશો તો આ પશ્ચિમ બંગાળથી અહીંયાથી આ શરૂ થતો જે આખો રૂટ છે તે પશ્ચિમ બંગાળ થઈ મધ્યપ્રદેશના વિસ્તારોને આગળ વધતો જઈ અને સીધો જ જશે ગુજરાત તરફ. અને જે સપ્ટેમ્બર મહિનાનો શરૂઆતનો સમય હશે કે જ્યારે ગુજરાતની અંદર આ મધ્યપ્રદેશ તરફથી વરસાદ આવવાની શરૂઆત થઈ છે. સામાન્ય રીતે આપ જુઓ તો દક્ષિણની પેટર્ન હોય છે, પરંતુ આ વખતે એક અલગ જ પેટર્ન જોવા મળી શકે છે આ લો પ્રેશરના કારણે પણ.
તો આ મોટાભાગના જે વિસ્તારો હશે ત્યાં આગળ વરસાદ થશે. બે સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે. એક તરફ અરબ સાગરની અંદરની આ સિસ્ટમ કે જે આગળ જતા ભારે વરસાદ લાવે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. બીજી તરફની એ સિસ્ટમ કે જ્યાં આગળ પશ્ચિમ બંગાળથી આખી સિસ્ટમ આવી રહી છે અને પશ્ચિમ બંગાળથી આવતી આખી જે સિસ્ટમ છે તે ભારે વરસાદ લાવી શકે છે. તો હાલમાં બંને સિસ્ટમ જે છે તે ગુજરાત માટે મહત્વની છે. ઓગસ્ટનો અડધો મહિનો અથવા તો અડધાથી પણ વધુ મહિનો ફક્ત ઝાપટા ઉપર પૂરો થઈ ગયો છે, પરંતુ હવે ઓગસ્ટનો અંત અને સપ્ટેમ્બરની શરૂઆત સારો વરસાદ લાવે તેવી શક્યતા હાલમાં આ જે અનુમાન છે તેના પરથી લગાવવામાં આવી રહ્યું છે.